Hello students, welcome to our Satwa Baba BCA College YouTube channel. Here we are going to learn about break, continue and exit statement in C language. હવે break statementનો યુઝ શેમાં થાય તો કે break statement છે એ જ્યારે લૂપને ટર્મિનેટ કરવી છે મીન્સ કે લૂપમાંથી બહાર નીકળવું છે ત્યારે break statementનો યુઝ થાય છે. When computer execute break statement, the control automatically goes to next immediate statement after the loop. Means કે જ્યારે કમ્પ્યુટર છે એ break statementને execute કરે છે, કમ્પ્યુટરનો જે control છે એ break statement ઉપર જાય છે, ત્યારે control છે એ direct loopની પછીના statement ઉપર જાય છે. Means કે loopમાં રહેતો નથી. We cannot transfer the control at any other place. મીન્સ કે જે લૂપ પછીનું સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ ઉપર જ ટ્રાન્સફર જાય છે, બીજી કોઈ પણ સ્ટેટમેન્ટ ઉપર લૂપનો અથવા તો તમારા પ્રોગ્રામનો કંટ્રોલ છે એ જતો નથી. વેન યુ પુટ બ્રેક ઇન નેસ્ટેડ લૂપ, ધેન ધ ઓનલી વન લૂપ ઇન વિચ બ્રેક સ્ટેટમેન્ટ ઇઝ એન્કાઉન્ટર ઇઝ ટર્મિનેટેડ. હવે તમે જ્યારે નેસ્ટેડ લૂપમાં મીન્સ કે એક લૂપની અંદર બીજું લૂપ હોય તેને નેસ્ટેડ લૂપ કહેવાય. તો નેસ્ટેડ લૂપ હોય તેમાં તમે જ્યારે બ્રેક સ્ટેટમેન્ટ મૂકો છો ત્યારે જે લૂપમાં બ્રેક સ્ટેટમેન્ટ મૂકેલું હશે એ લૂપ જ ટર્મિનેટ થશે, એ લૂપમાંથી તમે બહાર નીકળી જશો. પણ જે લૂપમાં બ્રેક સ્ટેટમેન્ટ નહીં મૂકેલું હોય એ લૂપ તો એમનો એમ જ રહેશે. એક્ઝામ્પલ આપેલું છે, વાઇલ ટેસ્ટ કન્ડિશન આપી છે, તેમાં ઇફ કન્ડિશન આપી છે, જો કન્ડિશન સાચી હોય તો બ્રેક સ્ટેટમેન્ટ ઉપર ટ્રાન્સફર જશે, કંટ્રોલ જશે. પણ જો બ્રેક કન્ડિશન જ ખોટી હશે તો બ્રેક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે નહીં. ચાલો આપણે એને એક્ઝામ્પલથી સમજીએ. મેઇન ફંક્શન આપેલું છે, એમાં એ વેરિયેબલ છે એને 10 વેલ્યુ અસાઇન કરેલી છે, મીન્સ કે 10 છે એ એને આપેલા છે. હવે કન્ડિશન ચેક કરવા જશે કે 10 છે એ 20 કરતાં નાના છે, કન્ડિશન સાચી પડે છે એટલા માટે પ્રિન્ટ થઈને આવશે વેલ્યુ ઓફ એ, મીન્સ કે વેલ્યુ ઓફ એ અને પર્સન્ટેજ ડીની જગ્યાએ 10 એટલે કે એની વેલ્યુ જે છે એ પ્રિન્ટ થઈને આવશે અને એ પ્લસ પ્લસ થશે. હવે 10ની જગ્યાએ 11 થશે. એમાં ચેક કરવા જશે કે 11 છે એ 15 કરતાં મોટા છે, કન્ડિશન ફોલ્સ પડે છે એટલે બ્રેકમાં જશે નહીં. ફરીથી એ હવે અહીંયા ચેક કરવા જશે કે 11 છે એ 20 કરતાં નાના છે, કન્ડિશન ટ્રુ પડે છે એટલા માટે વેલ્યુ ઓફ એ એટલે કે બીજું સ્ટેટમેન્ટ છે વેલ્યુ ઓફ એ 11 એ પ્રિન્ટ થશે. ફરીથી એ પ્લસ પ્લસ થશે અને 11ની જગ્યાએ 12 થશે, 12 છે એ 20 કરતાં નાના છે, કન્ડિશન ટ્રુ પડે છે એટલા માટે ત્રીજું જે સ્ટેટમેન્ટ છે વેલ્યુ ઓફ એ 12 એ પ્રિન્ટ થઈને આવશે અને એ પ્લસ પ્લસ થશે. ફરીથી 12 છે હવે એ પ્લસ પ્લસ થશે એટલે કે 12 થશે, 12 ના 13 થશે. ચેક કરવા જશે કે 13 છે એ 15 કરતાં મોટા છે, કન્ડિશન ફોલ્સ પડે છે એટલે બ્રેક સ્ટેટમેન્ટ જશે નહીં. ફરીથી અહીં ચેક કરવા જશે 13 છે એ 20 કરતાં નાના છે, કન્ડિશન સાચી પડે છે એટલા માટે વેલ્યુ ઓફ એ 13 છે એ પ્રિન્ટ થઈને આવશે અને એ પ્લસ પ્લસ થશે. એવી રીતે જ્યાં સુધી એની વેલ્યુ છે એ 16 ના થાય ત્યાં સુધી એની એ પ્લસ પ્લસ થતું રહેશે. હવે જ્યારે એમાં 16 આવશે એટલે કન્ડિશન ચેક કરવા જશે, 16 છે એ 15 કરતાં મોટા છે, કન્ડિશન સાચી પડશે એટલા માટે બ્રેક સ્ટેટમેન્ટમાં જશે, બ્રેક સ્ટેટમેન્ટમાંથી જશે એટલે એ લૂપમાંથી બહાર નીકળી જશે. એટલે કે 10, 11, 12, 13, 14 અને 15 વેલ્યુ પ્રિન્ટ થઈને આવશે. નાવ સેકન્ડ છે કન્ટિન્યુ સ્ટેટમેન્ટ. કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ પ્રોગ્રામમાં ક્યારે થાય? ડ્યુરિંગ લૂપ ઓપરેશન ઇટ મે બી નેસેસરી ટુ સ્કીપ ધ પાર્ટ ઓફ ધ બોડી ઓફ ધ લૂપ ડ્યુરિંગ સર્ટેન કન્ડિશન. હવે તમે જ્યારે લૂપ છે એનો યુઝ કરો છો ત્યારે એ જરૂરી છે કે જ્યારે બોડી ઓફ ધ લૂપ હોય, લૂપનું બોડી હોય ત્યારે કેટલીક કન્ડિશન
માં કન્ડિશન પ્રમાણે કેટલોક પાર્ટ છે એ બોડી ઓફ ધ લૂપમાંથી સ્કીપ કરવો પડે છે. વી આર યુઝિંગ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ટુ સ્કીપ ધ પોર્શન ઓફ ધ લૂપ, મીન્સ કે જે લૂપમાં બોડી ઓફ ધ લૂપ છે એમાંથી કેટલાક સ્ટેટમેન્ટને મારે એક્ઝિક્યુટ કરવા નથી, ત્યારે હું કન્ટિન્યુ સ્ટેટમેન્ટનો યુઝ કરીશ. ફોર એક્ઝામ્પલ, વી આર ડિટરમાઇનિંગ ધ સ્ક્વેર રૂટ ઓફ એની નંબર એન્ડ પ્રિન્ટ ઇટ, મીન્સ કે આપણે કેટલાક નંબર છે એનો સ્ક્વેર રૂટ છે એ બનાવવું છે અને તેને પ્રિન્ટ કરવા છે. બટ અવર કન્ડિશન ઇઝ ધેટ ઇફ નંબર ઇઝ નેગેટિવ ધેન વી ડોન્ટ વોન્ટ ટુ ડિટરમાઇન સ્ક્વેર રૂટ. પણ જો નંબર છે એ નેગેટિવ હોય, મીન્સ કે ઋણ સંખ્યા હોય, તો તેનો સ્ક્વેર રૂટ છે એ કરવાનો નથી. એટ ધેટ ટાઈમ વી કેન યુઝ કન્ટિન્યુ સ્ટેટમેન્ટ ટુ સ્કીપ ધ બોડી ઓફ ધ લૂપ ફોર નેગેટિવ નંબર. આ સમયે નેગેટિવ નંબર માટે એ પોર્શન છે એને સ્કીપ કરી દેવાનો છે, મીન્સ કે જે નેગેટિવ નંબર છે એને સ્ક્વેર રૂટ એનો સ્ક્વેર રૂટ છે એ પ્રિન્ટ થવા દેવાનો નથી. એવું એક એક્ઝામ્પલ જોઈએ. હવે સિન્ટેક્સ આપી છે વાઇલ ડેશ કન્ડિશન, એમાં ઇફ કન્ડિશન આપી છે. જો કન્ડિશન સાચી પડશે તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ પ્રિન્ટ થશે, પણ જો કન્ડિશન ફોલ્સ થશે તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એ પ્રિન્ટ થશે નહીં. એક્ઝામ્પલ જોઈએ. લેટ સી ધ એક્ઝામ્પલ ઓફ સ્કીપિંગ નેગેટિવ નંબર પ્રિન્ટિંગ યુઝિંગ કન્ટિન્યુ. હિયર વી આર રીડિંગ ધ નંબર અન્ટિલ ધ નંબર ઇઝ નોટ ગ્રેટર ધેન 1000, મીન્સ કે જ્યાં સુધી 1000 કરતાં વધારે વેલ્યુ ન આવે ત્યાં સુધી તમે વેલ્યુ છે એ પ્રિન્ટ કરાવશો. ઇફ ધ નંબર ઇઝ નેગેટિવ, જો તમે નંબર છે એ ઋણ નાખો છો તો તમારો નંબર છે એ પ્રિન્ટ થવો જોઈએ નહીં. અથવા તો જો તમે પોઝિટિવ નંબર નાખો છો તો નંબર પ્રિન્ટ થવો જોઈએ. એક મેઇન ફંક્શન લીધું છે, એમાં વેરિયેબલ લીધો છે એન, એને મેં વેલ્યુ અસાઇન કરી છે 1. હવે ચેક કરવા જશે કે 1 છે એ 1000 કરતાં નાના હોવા જોઈએ, કાં તો 1000ની બરાબર હોવા જોઈએ. કન્ડિશન સાચી પડે છે કે 1 છે એ 1000 કરતાં નાનો છે, લેસ થેન છે, એટલા માટે કન્ડિશન સાચી પડે છે. એટલે પ્રિન્ટએફમાં જશે અને તમને એવો મેસેજ પ્રિન્ટ થશે એન્ટર યોર નંબર, અને યુઝર પાસેથી તમે નંબર નાખશો. ફોર એક્ઝામ્પલ, મેં એનમાં 500 લીધા છે, મીન્સ કે હું યુઝર પાસેથી 500 નખાવું છું અને ચેક કરવા જશે. ઇફ એન ઇઝ લેસ ધેન 0, મીન્સ કે 500 છે એ 0 કરતાં નાના છે, કન્ડિશન ખોટી પડે છે, એટલે કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં જશે નહીં. ફરીથી ચેક કરવા જશે અને એન્ટર યોર નંબર એટલે કે જે તમારો નંબર છે એ પ્રિન્ટ થઈને આવશે. ફરીથી તમે નંબર પ્રિન્ટ કરશો, પણ જ્યારે તમે નંબર છે એ 0 કરતાં નાનો એટલે કે ઋણ સંખ્યા નાખશો, કન્ડિશન સાચી પડશે. ઇફ કન્ડિશન સાચી પડશે એટલે કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં જશે. એ રીતે જ્યાં સુધી તમે નેગેટિવ નંબરમાં નંબર એડ કરશો ત્યાં સુધી તમારો જે કંટ્રોલ છે એ કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં, જો તમે નેગેટિવ નંબર નાખ્યો છે તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટમાં તમારો કંટ્રોલ જશે, પણ જો તમે નેગેટિવ નંબર નહીં નાખ્યો હોય તો કન્ટિન્યુ સ્ટેટમેન્ટ છે એક્ઝિક્યુટ થશે નહીં. નાઉ વોટ ઇઝ ધ યુઝ ઓફ એક્ઝિટ ફંક્શન ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઇન સી પ્રોગ્રામિંગ લેંગ્વેજ ધ એક્ઝિટ ફંક્શન કોલ્સ ઓલ ફંક્શન્સ રજિસ્ટર્ડ વિથ એટ એક્ઝિટ એન્ડ ટર્મિનેટ્સ ધ પ્રોગ્રામ. જ્યારે સી પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં એક્ઝિટ સ્ટેટમેન્ટ અથવા તો એક્ઝિટ ફંક્શન કોલ થાય છે ત્યારે જે ફંક્શન એટ એક્ઝિટ સાથે સંકળાયેલા છે એ બધા જ ફંક્શન કોલ થશે અને તમારા પ્રોગ્રામ છે એમાંથી તમે ટર્મિનેટ થઈ જશો, એટલે કે પ્રોગ્રામમાંથી બહાર નીકળી જશો. તેની સિન્ટેક્સ આપેલી છે વોઇડ એક્ઝિટ અને રાઉન્ડ બ્રેકેટમાં પેરામીટર પાસ કરેલો છે સ્ટેટસ નામનો. સ્ટેટસ એટલે શું? તો કે સ્ટેટસમાં 3 વેલ્યુ છે, એક્ઝિટ સક્સેસ, 0 અને એક્ઝિટ ફેલર. એક્ઝિટ સક્સેસ અને 0નું
अर्थ थाय छे के तमारो टर्मिनेशन छे, मींस के तमे जे प्रोग्राम माथी बाहर निकळो छे एक सक्सेसफुली छे, अने एक्जिट फेलर मींस के तमे जे टर्मिनेट छे तमारे प्रोग्राम माथी बाहर निकळो छे एमां तमे निकळी शकता नथी। एक्जिट फंक्शन छे ए शू रिटर्न करे छे, तो के एक्जिट फंक्शन डज नॉट रिटर्न एनीथिंग। एक्जिट फंक्शन छे ए कंई पण रिटर्न करतो नथी। अने एक्जिट फंक्शन माटे तमारे इंक्लूड stdlib.h नामनी हेडर फाइल छे ए इंक्लूड करवी पड़े छे।